भारत पाकिस्तानी सरहद पर आवेला बनासकांठा जिलाना डीसा शहर ने एक समय उत्तर गुजरातना माणेक चौक तरीके ओळखवामां आवतुं हतुं। उत्तर गुजरात नहीं परंतु समग्र गुजरात ने राजस्थान में डीसा शहर में चांदी पहुंचती थी, परंतु समय जता उत्तर गुजरात माणेक चौक की छाप पुसावा माँडी। डीसा शहर ने केम उत्तर गुजरात माणेक चौक मानवामां आवतुं हतुं अने कया कारणोसर डीसा की चांदी भूलावा माँडी तेना उपर जुओ अमारो आ खास अहेवाल। બનાસકાંઠા જિલ્લો ભારત અને પાકિસ્તાનની સરહદને અડીને આવેલો જિલ્લો છે અને બનાસકાંઠા જિલ્લામાં આવેલા ડીસા શહેરને ઉત્તર ગુજરાતના વેપારી મથક તરીકે ઓળખવામાં આવે છે। ડીસાને ઉત્તર ગુજરાતના વેપારી મથક તરીકેનું બિરુદ કેવી રીતે મળ્યું તેની પાછળ તો ઘણા બધા કારણો જવાબદાર છે, પરંતુ એક કારણ અહીંની ચાંદી હોવાનું પણ માનવામાં આવે છે। એક સમયે ડીસામાંથી ચાંદી ગુજરાત અને રાજસ્થાન પહોંચતી હતી। આ વાત જાણીને કદાચ તમને નવાઈ લાગશે, કારણ કે ડીસામાં ચાંદીની ખાણ તો આવેલી નથી, તો આટલી બધી ચાંદી ડીસામાં ક્યાંથી આવતી હશે? તો ડીસાના વેપારીઓના જણાવ્યા અનુસાર આ ચાંદી પાકિસ્તાનમાંથી આવતી હતી। પહેલાં સરકાર દ્વારા ચાંદી પર મોટી આયાત ડ્યુટી લગાવવામાં આવેલી હતી, તો બીજી તરફ પાકિસ્તાનમાં ચાંદીના ખરીદનાર ખૂબ જ ઓછા લોકો હતા, જેના લીધે ચાંદીના ભાવ પાકિસ્તાનમાં ખૂબ જ ઓછા મળતા હતા, જેથી પાકિસ્તાની નાગરિકો તેમની ચાંદીનું વેચાણ કરવા માટે ડીસા ચોરી છુપી રીતે આવતા હતા। પાકિસ્તાની નાગરિકો ડીસા આવતા તેનું એક કારણ તો એ હતું કે ડીસા પાકિસ્તાનથી સૌથી નજીક આવેલું શહેર છે અને તે સમયે બનાસકાંઠા જિલ્લાની સરહદ પર પણ એટલી વિકસિત નહોતી, જે રીતે પાકિસ્તાનની સરહદ પર વસતા લોકો ડીસા આવીને ચાંદી વેચીને જતા રહેતા હતા, જેના લીધે પાકિસ્તાનથી લગભગ 500 થી 1000 કિલો ચાંદી ડીસામાં આવતી હતી। પરંતુ ત્યારબાદ સરકારે ચાંદી પરથી આયાત ડ્યુટી ઘટાડી દેતા પાકિસ્તાનથી ગેરકાયદેસર રીતે આવતી ચાંદી બંધ થઈ ગઈ અને કાયદેસર આવવા માંડી, જે સીધી અમદાવાદ પહોંચવા લાગી। આ ઉપરાંત લોકો ચાંદીના ઘરેણા પણ ખૂબ જ પહેરતા હતા, તે જ લોકો સમય બદલાતા લોકોનો ટ્રેન્ડ પણ બદલાયો અને લોકોએ ચાંદીના બદલે સોનાના ઘરેણા પહેરવા માંડ્યા, જેના લીધે ચાંદીની માંગમાં પણ ઘટાડો થયો। આ ઉપરાંત પહેલાંના સમયમાં રાજસ્થાનના ગ્રાહકો ડીસામાંથી ચાંદીની ખરીદી કરતા હતા, તે ગ્રાહકો હવે રાજસ્થાનના જોધપુર કે જયપુરથી ચાંદીની ખરીદી કરવા માંડ્યા હોવાના લીધે ડીસાનું ચાંદી બજાર પડી ભાગ્યું છે। ચાંદી માટે અત્યારે આપણે ભૂતકાળમાં દેખીએ તો 1990 થી લઈને 2000 સુધી દાણચોરીની ચાંદી જે 2 કિલો 5 કિલો આવી રીતે લોકો ગરાગો જે પાકિસ્તાનથી આપણે ડીસા નજીક પડતો હોવાથી ત્યાંથી લઈને નાના નાના બધા ત્યાંના લોકો આવતા હતા અને જે ડીસા વેચતા હતા, એવું પર ડે ડીસામાં મિનિમમ 500 થી 1000 કિલોની આવક હતી, જે ટાઈમે આવું આવતું હતું એ ટાઈમે એ ચાંદી આપણે ડીસા પણ વેચાતી હતી અને બીજી એની ચાંદી આપણે અહીંથી અમદાવાદ પણ મોકલતા હતા એ ટાઈમે। આપણે આમ તો ગુજરાતમાં જોવા જઈએ તો સૌથી સારામાં સારું સેન્ટર ડીસા હતું, પણ જેમ જેમ ટ્રેડ બદલાયો એમ બદલાયો આગળ બદલાયો એમ સરકારે પણ થોડી વિદેશમાંથી ચાંદી લાવવાની ડ્યુટી ભરીને લાવવાની છૂટ આપી, એના હિસાબે દાણચરીનો ધંધો જે પાકિસ્તાનથી આપણે આવતો હતો એ બંધ થઈ ગયો, એના હિસાબે ડીસા બધું અમદાવાદ આવવા માંડ્યું, એથી જે ડીસાનું ધીમે ધીમે આપણે સેન્ટર ડાઉન થયું। બીજું એમાં આવું હતું કે ચાંદીની વપરાશ જે આપણા ગ્રાહકોમાં બનાસકાંઠામાં તો સૌથી વધારે ચાંદી વપરાતી હતી બધી કાસ્ટમાં, એની જગ્યાએ અત્યારે ટ્રેડ બદલાણોને લોકો સોનાના દાગીના પહેરવા માંડ્યા છે, એટલે એના હિસાબે બી થોડું ઓછું છે। બીજું જયપુર જોધપુર ત્યાં બી ચાંદી નથી આવતી, એની કે અત્યારે સરકારની છૂટ છે એટલે ત્યાં બી ચાંદી આવવા માંડી છે, એ જે કસ્ટમરો આપણે રાજસ્થાનથી આવતા એ બી અત્યારે જયપુર જોધપુર જવા માંડે, એના હિસાબે થોડું ટ્રેડ ડાઉન થયો છે। એક સમયે ઉત્તર ગુજરાતના માણેક ચોક તરીકે ખ્યાતિ પામેલા ડીસાના સોની બજારમાં આજે પણ સોના ચાંદીનો વેપાર તો થાય જ છે, પરંતુ પહેલાં કરતાં ખૂબ જ ઓછા પ્રમાણમાં થઈ રહ્યો છે અને સમયની સાથે સાથે તેની ઓળખ પણ બદલાઈ ચૂકી છે। અત્યારે તો આ વિસ્તારના કારીગરો તેમના સુવર્ણ ઇતિહાસને બસ યાદોમાં સમાવીને બેઠેલા નજરે પડી રહ્યા છે।